નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 5 ચેપ્ટર 4 એટલે કે ભાગ અને પૂર્ણ એના વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને બાળકો, આજે આપણે એનો ચોથો ભાગ જોવાનો છે. યાદ કરો, લાસ્ટ આપણે સ્વાધ્યાય પોથીમાં ભાગ 3 માં 5 પ્રશ્નો સુધી જોયું ને? તો આજે ચોથા ભાગમાં 6 પ્રશ્નથી આગળ વધવાનું છે. આ વસ્તુ એ બાળકો સાવ સેલિક છે, જે આપણે આગલા ભાગમાં જોયું હતું ને એ જ વસ્તુ આમાં છે, પણ એની મેથડ અલગ હશે. કેમ? તમારે આગળ ચેપ્ટર આવતું ખૂણા અને આકાર, તો એક જ વસ્તુ આ 90 અંશ, કાટકોણ, કાટકોણથી મોટો, કાટકોણથી નાનો, પણ ઘણીવાર અલગ અલગ રીતે કોઈ વ્યક્તિ બેઠો હોય તો એમ ખૂણો આપતો, પછી પ્રાણીમાં ખૂણા બતાવી દેતા, આકૃતિ દોરીને આપતા, પણ વસ્તુ એના માટેનો કન્ટેન્ટ એક જ હતો, કાટકોણ, કાટકોણથી મોટો, કાટકોણથી નાનો. બરાબર, ઈ આવડે એટલે કોઈ પણ વસ્તુ આવડે. તો સેમ એઝ ઇટ ઇઝ આમાં પણ આજે પણ આપણે ઈ જ કરવાનું છે. ઓલું ટોટલ હોય છેદમાં, રંગીન ભાગ હોય અંશમાં લખો છે, પણ આમાં અલગ અલગ રીતે પૂછ્યું છે. જેમ કે આજે આપણે 6 પ્રશ્નથી ચાલુ કરશું, તો એમાં શું પૂછ્યું છે? આકૃતિ આપી છે તમને, એ આકૃતિ ઉપરથી આપણે જવાબ લખવાનો. 7મા પ્રશ્નમાં એમ જ હશે, પણ એમાં પાછું હારે હારે કલરે પૂરવાના તમારે થશે, એટલે તમને વધારે મજા આવશે. ઓકે, તો ચાલો, રેડી છો? આ બે વસ્તુ ઓલરેડી બાળકો આપણે આગળ ભણી ગયા છે, એ જ વસ્તુ પાછી કરવાની છે, આમાં બીજું નવું કાંઈ નથી, પણ એનું સ્વરૂપ અલગ છે, મેં તમને કીધું. ઓકે, તો ચાલો આપણે બાળકો સ્વાધ્યાય પોથીમાં શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 6 થી. હવે બાળકો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. તો એની સૂચના શું છે? જો કે નીચે આપેલી વસ્તુઓમાંથી રંગ પૂરેલી વસ્તુઓ અને રંગ પૂર્યા વગરની વસ્તુઓ અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવવાની છે. કઈ કઈ કીધી? રંગ પૂરેલી અને રંગ પૂર્યા વગરની વસ્તુઓ. ઓકે, આ બેયને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાની છે. હવે અહીં તમે જો બાળકો, આ 1 2 3 4 5 6 અને 7 સાત વસ્તુ છે, એટલે હંમેશા આપણને ખબર જ છે ટોટલ હોય ક્યાં આવે છે? નીચે, એટલે કે 7 છેદમાં આવશે. બરાબર, બેયમાં 7 ક્યાં આવશે? છેદમાં, આના છેદમાં એ 7 અને આના છેદમાં એ 7, કારણ કે ટોટલ તો વસ્તુ 7 જ છે, એટલે એમાં બેયમાં છેદમાં 7 જ આવશે. ઓકે, હવે અહીંયા એવું કીધું છે રંગ પૂરેલી વસ્તુઓ, તો આમાં તમે જો રંગ પૂરેલી કેટલી છે? 2 જ છે, તો આનો જવાબ 2 ના છેદમાં 7 આવશે. અહીંયા એવું કીધું છે રંગ પૂર્યા વગરની વસ્તુઓ, તો જુઓ એવી કેટલી છે? 1 2 3 4 5, 5 ના છેદમાં 7 આવી ગયો જવાબ. બરાબર, સીધો જ હિસાબ. ચાલો પછી નેક્સ્ટ જુઓ, બીજું ટોટલ જુઓ કેટલી વસ્તુઓ છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10, ટોટલ કેટલી છે? 10, એટલે બે ટોટલ હોય એ હંમેશા ક્યાં આવે છે? છેદમાં. બરાબર, તો આપણે છેદમાં 10 લખ્યા. હવે રંગ પૂરેલી વસ્તુઓ આમાં જો કેટલી છે રંગ પૂરેલી? 1 2 3 4 5, 5 ના છેદમાં 10, આના છેદ ઉડે તો કે હા, જો આપણે આમ કરી શકીએ, આમ 5 2 10, તો તમે ઓર કરીને 1 ના છેદમાં 2 પણ લખી શકો છો. આ પણ આનો જવાબ ચાલે, 2 ચાલે. ઓકે, ચાલો એવી જ રીતના રંગ પૂર્યા વગરની વસ્તુઓ એવી કેટલી છે? 1 2 3 4, એવી પણ 5 છે, તો એઝ ઇટ ઇઝ આમાં એમ થશે ઓર કરીને 1 ના છેદમાં 2, કારણ કે 5 2 10 થાય. આવડે? ચાલો આ બેયના જવાબ લખી લ્યો, પછી આપણે ત્રીજા તરફ આગળ વધીએ. ઓકે, ચાલો હવે ત્રીજામાં તમે જોઈ શકો છો બાળકો, પેજ નંબર 49 ઉપર
ટોટલ વસ્તુઓ કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ, એટલે બે ના છેદમાં શું આવશે? છ. ત્યારબાદ રંગ પૂરેલી આપણે આમાં લખતા હતા અને રંગ પૂર્યા વગરની આમાં લખતા હતા, તો રંગ પૂરેલી કેટલી છે? જો એક બે અને ત્રણ, તો ત્રણના છેદમાં છ. આમાં એ જ વસ્તુ થાય, ત્રણ દુ છ, છેદ ઉડે, એટલે એકના છેદમાં બે. ચાલો હવે રંગ પૂર્યા વગરની આમાં લખવાની થાય, એવી પણ કેટલી છે? ત્રણ, તો ત્રણના છેદમાં છ ઓર એકના છેદમાં બે. ડન. ચાલો પછી નીચે ડાગલા છે ચોથું, એ આપણે જોઈએ. ટોટલ ગણો પહેલાં કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો છેદમાં બેમાં આઠ આવશે. ચાલો પછી હવે એમાં રંગ પૂરેલા પહેલાં આપણે આમાં કરતા હતા, રંગ પૂરેલા કેટલા છે? એક બે ત્રણ ચાર, તો આમાંય જો છેદ ઉડે, ચાર દુ આઠ, તો આપણે આમ કરી શકીએ એકના છેદમાં બે. ઓકે, રંગ પૂર્યા વગરના એક બે ત્રણ ચાર, તો આમાંય અંશમાં ચાર આવશે, આમાં પણ છેદ ઉઠે, ચાર દુ આઠ એટલે એકના છેદમાં બે. આવી ગયો જવાબ, બરાબર? આવી રીતના તમને બાળકો કોઈ પણ ચિત્ર આપ્યા હોય એમાં અડધા રંગ પૂરેલા હોય, અડધા રંગ પૂર્યા વગરના હોય, કાંઈ વાંધો નહીં, તમારે આવી જ રીતના ગણતરી કરી નાખવાની થાય. સિમ્પલ, જેટલા ટોટલ ચિત્ર હોય એટલા છેદમાં મૂકવાના, અને એમાં જેટલા રંગ પૂર્યા હોય એટલા, અને પછી અહીંયા રંગ પૂર્યા વગરના, સીધો આવી જાય જવાબ. ઓકે, ચાલો આ બેમાં આ બેના જવાબ પણ સારા અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં બાળકો નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે દાખલા તરફ સાત આગળ વધીએ. એમાં શું કીધું છે કે સૂચના મુજબ કરો. અ એની અંદર ત્રણ છે, પાછા બ ની અંદર ત્રણ છે, ક ની અંદર ચાર આવશે, આવી રીતના છે. ઓકે, પેલું શું છે જો, કે ચોકલેટના ચોથા ભાગમાં છીકણી રંગ પૂરો. હવે એનો ચોથો ભાગ એટલે કેટલા થાય? તો કે પહેલાં તો એ તમારે જોવું પડે ચોકલેટના ભાગ ટોટલ કેટલા છે. તો ગણો જુઓ કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, બાર ભાગ છે. કેટલા? બાર. તો એનો તમારે ચોથો ભાગ કરવો હોય તો કેટલા થાય? ભાગીયા ચાર કરવા પડે, તો ચાર તેરી બાર. એનો મતલબ ત્રણ ચોકલેટના ખાનામાં તમારે છીકણી કલર પૂરવાનો થાય. ઓકે, કલર તમે પૂરી નાખજો, હું જસ્ટ અહીંયા તમને પેલો અક્ષર લખી દઉં છું કલરનો. આ ત્રણ ખાનામાં છ, એનો મતલબ શું થશે? તમારે એમાં છીકણી કલર પૂરવાનો થશે. ઓકે, ત્રણમાં જ શું કામ? આ રહ્યું ચોથો ભાગ કીધો હતો, તો એનો ચોથો ભાગ, એટલે એ ત્રણમાં ત્રણ જવાબ આવ્યો, એનો મતલબ ત્રણ ચોકલેટમાં છીકણી કલર એટલે છ લખી દીધો છે. એટલે તમને યાદ આવે કે અહીંયા તમારે છીકણી કલર પૂરવાનો છે. એવી રીતના બીજું જો, ચોકલેટના બીજા ભાગમાં કાળો રંગ પૂરો. ટોટલ ભાગ કેટલા? બાર. એનો કેટલામો ભાગ? બીજો ભાગ, એટલે ભાગ્યા બે, બે છ બાર. તો છ ચોકલેટના ખાનામાં તમારે કાળો કલર પૂરવાનો થાય. તો એ કલર પણ તમે જાતે પૂરી લેજો, હું તમને જસ્ટ એનો પહેલો પહેલો અક્ષર લખી દઉં છું. ક ક ત્રણ ચાર પાંચ અને છ. ચાલો, આ બધા એમાં કાળો કલર. છ લખ્યો છે એમાં છીકણી, ક લખ્યો છે એમાં કાળો કલર. આગળ વધીએ. કેટલો ભાગ બાકી રહ્યો તેમાં લાલ કલર પૂરવાનો છે. હવે આ ત્રણ બાકી રહ્યા, તો ત્રણ બાકી રહ્યા એ તો આ રહ્યા, જો ત્રણ એટલે કેટલામો ભાગ હતો? ચોથો ભાગ. ત્રણ બાકી રહી એનો મતલબ કે ચોકલેટનો ચોથો ભાગ બાકી છે. ઓકે, એમાં તમારે કયો કલર પૂરવાનો? લાલ, એટલે અહીં તમને લ લખી દઉં છું. ઓકે, અને બાકી રહ્યો એ જવાબ અહીં લખવાનો, એકના છેદમાં ચાર.
ઈ જવાબ ચોથો ભાગ બાકી રહ્યો. ડન, આવડે? સાવ સહેલું, કાંઈ અઘરું નથી. ચાલો આનો જવાબ લખી લ્યો બાળકો. અને તમારે આમાં આટલું લખવાનું છે, આ લખજો, એક આ લખજો અને એક આ લખજો. આમાં તો તમારે કલર પૂરવાના છે, આવી રીતના અક્ષર લખવાના નથી. આગળ વધીએ, બીજો પ્રશ્ન જોવો. એકના છેદમાં ત્રણ ટોપીમાં વાદળી રંગ પૂરો, એનો મતલબ ત્રીજા ભાગમાં તમારે વાદળી રંગ પૂરવાનો છે. પણ પેલા તમને એ ખબર હોવી જોઈએ કે ટોપી છે કેટલી. ચાલો અહીંથી ગણવાની શરૂઆત કરીએ, લીટો કરી નાખું છું. અહીંથી આપણે ગણવાની શરૂઆત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 ટોપી છે. કેટલી? 15. હવે એનો તમને ત્રીજા ભાગમાં વાદળી કલર કીધો તો છેદમાં 3 આવશે, તો આમ થાય 3 × 5 = 15. એનો મતલબ 5 ટોપીમાં તમારે વાદળી કલર પૂરવાનો છે, કોઈ પણ 5માં. ઓકે, તો ચાલો 5 ટોપીમાં તમને વ લખી દઉં છું. એનો મતલબ શું થશે કે ઈ 5 ટોપીમાં તમારે વાદળી કલર પૂરવાનો થશે. ઓકે, ચાલો 1, 2, 3, 4 અને 5 આ વ લખી દીધો. એનો મિનિંગ શું કે ઈ 5 ટોપીમાં તમારે વાદળી કલર પૂરવાનો થશે. ઓકે, ચાલો પછી બીજો પ્રશ્ન જોવો. 3 ના છેદમાં 5 ટોપીમાં લીલો રંગ પૂરો, 3 ના છેદમાં 5 ટોપીમાં કેટલો રંગ પૂરવાનો? લીલો રંગ પૂરવાનો. તો આમ થાય, હવે ટોટલ વધી કેટલી ટોપી જોવો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બરાબર, અને ટોટલ હતી કેટલી? 15 હતી. આપણને એવું કીધું છે 3 ના છેદમાં 5માં લીલો રંગ, કેટલો રંગ? લીલો રંગ. તો ટોટલ તો 15 હતી, એટલે એને ગુણ્યા 15 આવે, અને 3 ના છેદમાં 5, તો આમ છેદ ઉડે જો, 5 તેરી 15, તો 3 તેરી 9. તો આમાં તમારે 9 ટોપીમાં લીલો રંગ પૂરવાનો થાય. કેટલી ટોપીમાં? 9 ટોપીમાં, બરાબર. તો બાકીની જે વૈધી એ બધી કેવી હોય? લીલી જ હોય, બરાબર. પણ તમે આમાં ઓલરેડી 5માં તો વાદળી રંગ પૂરી જ દીધો છે, હવે તમારે 9 ટોપીમાં લીલો રંગ પૂરવાનો છે. તો અહીંયા હું લ લખી દઉં છું, એનો મતલબ લીલો 3, 4, 5, 6, 7, 8 અને 9. ઓકે, હવે શું પૂછ્યું છે ત્રીજું, કે કેટલી ટોપીઓ બાકી રહી તેમાં લાલ રંગ પૂરો. તો સ્વાભાવિક જ અહીં કેટલી ટોપી બાકી રહી? 1 જ ટોપી બાકી રહેશે. ઓકે, તો અહીં લખી નાખવાનો જવાબ એનો, 1 ટોપી. હવે બાળકો તમને પાછળ જવાબ 3 ટોપી આપેલો છે, પણ એ જવાબ કેવો છે? ખોટો છે. ઓકે, એટલે આ જવાબ જ તમારો સાચો થશે. ઓકે, 1 ટોપી તમારે બાકી રહી, એમાં તમારે લાલ પૂરવાનો. આ વ લખો એમાં વાદળી, અને ખાલી લ લખો છે એમાં લીલો. ડન. ચાલો હવે આ જ રીતે આ પણ છેદ ઉડાડ્યા એ પણ લખી લો, એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતના છેદ ઉડાડ્યા છે એ, અને આ કલર પૂરવાના છે બાળકો એ પણ વ્યવસ્થિત રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં સરખી રીતે કલર પૂરી લ્યો બધાય. હવે આપણે ક દાખલા તરફ આગળ વધીએ બાળકો. ઓકે, એના જેવો જ છે દાખલા નંબર ક. એમાં જોવો શું કીધું છે, કે ચકરડીના ચોથા ભાગમાં પીળો રંગ પૂરો. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે ચોથો ભાગ ચકરડીનો કેટલો થાય. તો એના માટે પહેલાં આપણે ભાગ ગણવા પડે. ચાલો ગણીએ, અહીંથી નિશાન કરી નાખું છું, અહીંથી ગણીએ છીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 બાર છે. કેટલા? 12 ટોટલ. એનો ચોથો ભાગ એટલે છેદમાં 4, તો 4 ના છેદમાં 4 તેરી 12, એટલે 3માં તમારે પીળો રંગ પૂરવાનો થાય. શું થાય? પીળો. તો એમાં હું તમને પ લખી દઉં,
પો 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 કે આ ત્રણેયમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. ઓકે, પાંચના છેદમાં બાર એમાં તમારે નારંગી રંગ પૂરવાનો. કેમાં? પાંચના છેદમાં બાર. પણ ટોટલ તો કેટલા છે? બાર, એટલે ઈ ગુણ્યા બાર તો આવશે જ. તો આ બાર બાર ઉડી જાય તો વધ્યા કેટલા? પાંચ. તો પાંચમાં તમારે કયો કલર પૂરવાનો? નારંગી. બરાબર, નારંગીનો તમને ન લખી દઉં છું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. ચાલો, હવે ચકેરડીના એકના છેદમાં બારમાં ભાગમાં છીકણી રંગ પૂરો. કયો રંગ પૂરવાનો છે? છીકણી રંગ. બરાબર, તો છીકણી એટલે છ લખી દઉં, બારમાંથી એકમાં જ છીકણી પૂરવાનો છે. તો આમ છ થાય. ચાલો, આ છીકણી. હવે વધ્યા કેટલા? જો ચોથો પ્રશ્ન એ જ છે, કેટલો ભાગ બાકી રહ્યો તેમાં લાલ રંગ પૂરો. તો ટોટલ હતા બાર, એમાંથી બાકી કેટલા રહ્યા? તો કે ત્રણ. ટોટલ હંમેશા નીચે જ આવે, સ્વાભાવિક જ છે. એટલે આ એનો જવાબ થઈ ત્રણના છેદમાં બાર. આમાં છેદ ઉડે તો કે હા, ત્રણ ચાર બાર. તો આને તમે આમ પણ લખી શકો, એકના છેદમાં ચાર. આ પણ આનો જ જવાબ કહેવાય. એમાં તમારે કયો કલર પૂરવાનો? લાલ. તો અહીંયા લ લખી દઉં છું. કેટલો ભાગ બાકી રહ્યો? તો કે ત્રણના છેદમાં બાર અથવા એકના છેદમાં ચાર. અને એમાં તમારે લાલ કલર પૂરવાનો છે. એટલે આખું આ જે નિશાની છે એ શું થશે? કલરવાળી ભરાઈ જશે. ડન. ચાલો, મેં તમને બધાના પહેલા પહેલા અક્ષર લખી દીધેલા છે. આ ત્રણે ત્રણ દાખલા વ્યવસ્થિત બાળકો તમારી સ્વાધ્યાય પોથીમાં જ્યાં જ્યાં જવાબ લખવાનો હોય લખી લ્યો, અને કલર પૂરવાનો હોય એ પણ પૂરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર છ અને સાત જોયા. આઈ હોપ કે તમને આજનો લેક્ચર વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. બરાબર, એઝ યુઅલનો આ વિડીયોની સાથે પણ એક વર્કશીટ આવશે. હવે એ વર્કશીટમાં કઈ કઈ રીતની વસ્તુ હશે? તો કે આજે આપણે જે ભણ્યા ને એવી જ બધી વસ્તુ હશે. એમાં બીજું કઈ નવું નહીં હોય, એ તમને આવડે છે. ઓકે, એમાં કાંઈ એટલું બધું અઘરું નથી, એટલે મૂંઝાવાની જરૂર નથી. ડન. તો ચાલો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે. પણ જે તમારે વર્કશીટ આવે વિડીયોની સાથે, એ તમારે સારા અક્ષરે તમારી રફ બુકમાં કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે, તો વધુ બાળકો આપણે નવી થિયરી સાથે ચેપ્ટર આગળ વધારીશું ભાગ પાંચમાં. થેન્ક યુ.